તે ગત 18 નવેમ્બરે ફરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો છેલ્લે 17 ડિસેમ્બરના રોજ પતિ પૂજાનો ફોન આવ્યો હતો કે બ્રિજને હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું છે જે બાદ પરિવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ સંપર્ક ન થતા પરિવાર આઘાતમાં હતો બ્રિજકુમાર કલુ જીઆરડીસી ની એક કંપનીમાં નોકરી કરતો હતો જ્યારે પિતા દક્ષિણી પ્રસાદ બીએસએનએલ કંપનીના રિટાયર્ડ કર્મચારી છે સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે

વાત થઈ નથી એની સાથે અમે કોન્ટેક કરવાની કોશિશ કરી પણ કોઈ કોન્ટેક થઈ શકે નથી ક્યારે છેલ્લે ફોન આવ્યો તો છેલ્લે 17 તારીખે 17 બારે એના પછી કોઈ કોન્ટેક્ટ થયો નહીં એમને શું કઈ રીતના કીધું અને આખી કે કઈ રીતની ઘટના બની એમને ફોન કર્યો એમને રોતા રોતા કહ્યું તો કે આ રીતનું એને એટેક આવ્યો ને આ રીતની ડેટ થઈ ગઈ એની એકે વખત આ પહેલી વખત રીતના વિદેશ ગયા હા પહેલી વખત લગભગ કહેતો કે હું ફરીને પાછો આવું ત્યાં આગળ સેટ થવાના હતા કે અહીંથી બોર્ડર ક્રોસ કરવાના હતા એવું કઈ વાત એવું કશું જ નહીં કઈ સાહેબ ખાલી એમને એવું કહી દઉં કે અમે એક મહિનો ફરીને પાછા જઈએ એમને આટલું સ્પોન્સર કોણે કર્યું કે એવું કઈ ત્યાં કોણ લઈ જાય છે કે એવી કોઈ વાતચીત થઈ ખરી કેમ ના એવું કશું જ નહીં થાય કેમ કે અહીંથી વિદેશ જવા માટે પણ પૈસા વધારે જોઈએ તો એ ના ના અમને એવું ઘરે કઈ નથી કે હું આ રીતે જઉં છું આ રીતે મને ખાલી અમને ઘરે કઈ કે હું ફરીને પાછો આવી મહિનાની અંદર બીજું કોઈ ચર્ચા કે એવું કશું બીજું બીજું કોઈ ચર્ચા નહીં જાય તમને ક્યાંકથી એમ્બેસી કે કોઈ જગ્યાએથી ફોન આવ્યો હોય કે આ રીતનો આખો બનાવને લઈને ત્યાંથી ત્યાંની કોઈ સરકારમાંથી કેવું ના એવું કોઈ ફોન મોન આવ્યો નહીં જાય શું કહેશો આખી ઘટના તમને ખ્યાલ પડી કઈ રીતના કોના માધ્યમથી બીજું કોઈ અમને ખાલી આ ન્યૂઝપેપરમાં વાંચી હતું એમાં કે આ રીતનો બનાવ બન્યો ત્યારે વધારે ખ્યાલ આવ્યો કે આમાં આ રીતની સાચી વાત છે અમે તો પૂજાબેન શું કહેતા હતા એમની જાતે પૂજા પૂજાબેન એવું કહેતા કે ફોન આવે એમને રડતા હતા કહેતા કે આ રીતનો એને અટેક આવ્યો ને એને ડેટ થઈ ગઈ બીજું કોઈ કારણ કેવું બીજું કોઈ કઈ નથી કારણ એને આખો ખ્યાલ છે ખરી કે સરદ ઉપર ત્યાંથી એક ના ના એવું 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 કોઈ ખ્યાલ નહી થાય તમે કેટલા સમયથી બંને સાથે જ રહો છો સાથે સાથે જ હતા કેટલા વર્ષથી અમે અહીંયા તો 6-7 વર્ષથી સાથે તો એ બ્રિજભાઈ ક્યાં આગળ કામ કરતા હતા નોકરી ક્યાં કરતા હતા કે એક કલો જીઆરડીસી માં કરતા હતા પેનલ પેનલ બનાવવા કંપની એમાં શું નોકરી એટલે તે મેનેજર છે ના એકાઉન્ટ નું કામ કરતા હતા તો એમનો પગાર એટલો સારો હોય કે તે વિદેશ આવી રીતના જે ફરવા કે ના પગાર તો એમને સારો હતો એમને વિદેશ વિદેશ જવાની કોઈ જરૂર જ નથી ફાઇનાન્સિયલી તો અમે સક્ષમ જ હતા એવું કોઈ જરૂર જ નથી તો આ કેતુલ પટેલ કરીને એજન્ટ છે એને કોઈને ઓળખો જો ખરી કલોલનો છે ના સાહેબને કોઈ જાણ નહીં પરિવારને કોઈ પણ પ્રકારની જાણ છે તે નથી એજન્ટની છે તે પણ ખ્યાલ નથી પરંતુ સત્તર ડિસેમ્બરના રોજ બ્રિજના પત્ની છે પૂજાબેન તેમનો ફોન આવ્યો હતો કે તેમનું આ રીતના મૃત્યુ થઈ ગયું ત્યારબાદ હજી સુધી કોઈ પણ સંપર્ક છે તે થયો નથી ત્યારે હાલ બીજી બાજુ કલોલ પોલીસ પણ તેના મૃતકના પરિવાર સાથેની પ્રાથમિક માહિતી છે તે મેળવી રહ્યા છે રાજુરા સાથે મિહિર સોની ટીવી નાઇન કલોલ

તો આટલું ફાઈનેન્સલી એમને કોને હેલ્પ કરી નહીં તો ઘેર હતો હમણાં જ આવ્યો બરોબર ઘેર હતો બરોબર હા એટલે મને કશું ખબર જ નહીં એમાં બરોબર તો અમેરિકા જવાની ગિલછામાં એક પરિવાર અત્યારે આઘાતમાં સરી પડ્યો છે કારણ કે બ્રિજકુમાર યાદવ જે જાણકારી સામે આવી છે તે પ્રકારે મેક્સિકો બોર્ડર પર દિવાલ કૂદતી વખતે તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા અને મોતને ભેટ્યા તો બીજી તરફ તેમની પત્ની અને પુત્ર પણ ઘાયલ છે મેક્સિકો બોર્ડર પર તીજુઆના પાસે છત્રીસ વર્ષીય બ્રિજકુમાર યાદવનું મૃત્યુ થયું અમેરિકા ઘુસવા બ્રિજકુમારે સેન્ટિએગો બાજુ દિવાલ કૂદવાનો પ્રયત્ન કર્યો હતો બોટર કૂદવાના પ્રયત્નમાં ત્રીસ જેટલા લોકો ઊંચી દિવાલ કૂદી ચૂક્યા હતા બ્રિજકુમાર અને તેના પરિવાર સાથે દિવાલ કૂદવા જતા તેઓ નીચે પટકાયા અને બ્રિજકુમારનું મોત થઈ ગયું તો પત્ની અને પુત્ર ઇજાગ્રસ્ત થયા છે બંનેને સારવાર માટે મેક્સિકોની હોસ્પિટલમાં ખસેડાયા છે કેતુલ નામના એજન્ટ સાથે ડીલ કરીને ગેરકાયદે અમેરિકા જવાનો પ્રયત્ન કરાયો હતો કલોલમાં કેતુલ અને અન્ય બે શખ્સો આ રેકેટ ચલાવતા હતા અમેરિકા જવા ઈચ્છતા લોકો કેતુલ પટેલનો સંપર્ક કરતા હતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે તો અમાર તે નહીં ગેરાના તે નહીં જન કોણ 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 ગયા હતા એ અમાર બહુ और ना छोक हमारा छोड़ा बस और मैं भाई खबर नहीं कब गए थे वो लोग अठारह तारीख का सोलह में आए सन दो हजार सोलह में और आपके ये ब्रिज भाई और ये लोग आपके भाई जो दूसरे विनोद भाई वो साथ में ही रहते थे जॉइंट फैमिली में? साथ में रहते थे जॉइंट फैमिली में रहते दोनों एक ही जगह काम कर रहे थे दोनों भाई ना ना। ये तो यहीं पर छतराल में करते તો એક પરિવારમાં અત્યારે આઘા છવાયેલો છે કારણ કે કલોના ડિંગુછાનો જે બનાવ હતો કે જેમાં પરિવારના ચાર સભ્યો વિદેશ જવાની ગેલછામાં મોત ભેટ્યા હતા તેવો જ બનાવ કલોલમાં પણ સામે આવ્યો છે અહીં એક પરિવાર અમેરિકા જવા માટે નીકળ્યો હતો ફરવા જવાનું ઘરે કહીને નીકળ્યો હતો પરંતુ ત્યાં મેક્સિકો બોર્ડર ક્રોસ કરતી વખતે ગેરકાયદે ક્રોસ કરતી વખતે દિવાલ કુતી સમય પુત્રનું મોત થઈ ગયું છે જ્યારે પુત્ર વધુ અને તેમનો દીકરો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી મળી છે જાણકારી મળતા જ પરિવારજનો પણ આઘાતમાં સરી ગયા છે અને પુત્ર વધુ અને નો સંપર્ક કરવાનો પણ તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે મોટાભાગના આ પ્રકારના જે કેસ સામે આવી રહ્યા છે તેમાં પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે આ તસવીરો પણ એ અત્યારે સામે આવી છે જાણકારી જે મળી રહી છે કે વધુ એવા હતા કે જેઓ આ દિવાલ કૂદીને અમેરિકામાં પ્રવેશ કરી ચૂક્યા હતા પરંતુ બ્રિજકુમાર યાદવ જ્યારે પોતાની પત્ની અને પુત્ર સાથે આ દિવાલ કૂદવાનો પ્રયત્ન કર્યો તે દરમિયાન તેઓ ગંભીર ઘાયલ થયા અને ત્યાં જ મોતે ભેટ્યા ત્યાં બીજી તરફ તેમની પત્ની અને પુત્ર પણ ઘાયલ થયા છે અને તેમને ત્યાંની સારવાર અત્યારે આપવામાં આવી રહી છે એક તરફ મેક્સિકોમાં મોત થયું છે પુત્રનું ત્યાં બીજી તરફ મોતને કારણે કલોલ ખાતેનું છત્રાલ ગામનો જે પરિવાર છે તે અત્યારે શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે ત્યાં બીજી તરફ ત્યાં તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે અને જાણકારી મળી રહી છે કે કેતવ નામના એક વ્યક્તિ એજન્ટ મારફતે આ પરિવાર ગયો હતો